જૂના લગ્ન ગીતોનો ઢાળ જ બાપ એવો હતો કે વાતાવરણ ઊભું થઈ જાય. હે મોર તારી સોનાની ચાંચ, મોર તારી રૂપાની ચાંચ, અને રૂપાની ચાંચે મોરલો મોતી ચણવા જાય. કેવા સરસ મજાના જૂના ગીતો, પ્રાચીન લગ્ન ગીતો. અને એની અંદર પણ કૃષ્ણ રુક્ષ્મણીનું સૌભાગ્ય, પછી રામ સીતાનું સૌભાગ્ય, શિવ અને પાર્વતીનું સૌભાગ્ય, આવા બધા જૂના ગીતોની અંદર પરમાત્માના નામ એડ કરવામાં આવતા હતા, જોડવામાં આવતા હતા, એવા બધા પ્રાચીન ગીતો હતા. અને જેમ રાજા રામચંદ્ર અયોધ્યાના અવધપુરીના મહારાજા ભગવાન શ્રી રામ એ પોતે જાન જોડી અને જનકપુરીની અંદર ગયા હતા અને ત્યાં ધનુષ્ય ભંગ વગેરે વગેરે આપણા બધાને ખબર છે કે ત્યાં સીતાજીનો સ્વયંવર રચાણો હતો. અને એ સમયનું કદાચ બહેનો કદાચ ગાયું હશે કે રાજા જનક ઘેર માંડવો સાહેલડી, અને આપણા બધાના હૈયા અને હોઠે બેઠેલો આ એક સુંદર મજાનું લગ્ન ગીત. અને આપણે બધા યદુવંશી હે, અને આ બધા કૃષ્ણ પરમાત્માના અહીં બધા બાળકો, એટલે કે આ આહી સમાજ અહીં બેઠો હોય, એટલે અમારે પણ બહુ વિચારી વિચારીને ગાવું પડે જીતુગીરી બાપુ. હા, આમાં અહીંયા લોચા નહીં ચાલે, એટલે બેન સાયદાબેને વિનંતી કરીશ કે રાજા જનક ઘેર માંડવો સાહેલડી, રાજા જનક ઘેર માંડવો. અને ત્યાં સ્વયંવરની અંદર આવ્યા મોટા મોટા ભૂપ, આવ્યા મોટા મોટા ભૂપ, રાજા જનક ઘેર માંડવો. આવો આ ગીતને સૌ માણીએ. રાજા મોટા મોટા ભૂપ આવ્યા, મોટા મોટા ભૂપ, એ રા
ગઢથી રાવણ આવ્યો અહેરડી લંકા તે ગઢથી રાવણ આવ્યો ઓ લંકા તે ગઢથી રાવણ આવ્યો બોલ્યા
આમ તો અહીં ભજન અને આજુબાજુ ભોજન, આ બાજુ બહેનો, આ બાજુ ભાઈઓ, પણ જેટલા બેઠેલા છે એમને એક વિનંતી કરીશ કે જો તમને મોજ આવતી હોય તો ગીત પૂરું થાય લગ્ન ગીત, એટલે જો તાળી વગાડશો તો અમને મજા આવશે. આમ તો એક ભાઈ આવી 2000 રૂપિયા બધા આર્ટિસ્ટોને આપી ગયા છે. હા, આ નોટ કાઢવી નાની વાત નથી બાપ, બહુ મોટી વાત છે ભાઈ. હે, અને જ્યારે અત્યારે રાજા રામચંદ્રની વાત કરી, જનકપુરીની વાત કરી, એટલે પહેલાંના જમાનાની અંદર પણ રાજા રજવાડામાં જ્યારે સંગીતના મહેફિલ જામતી હોય, કલાકારો જ્યારે ગાતા હોય અને રાજાને મોજ આવી જાય ને, તો આમ ગળામાંથી હાર વેટિયો આ બધું કાઢીને આર્ટિસ્ટોને દઈ દેતા હતા. પણ અમે માગીએ છીએ તમારી પાસે માત્ર તાળીઓનો દાદ. હા, નોટો દેવાની છૂટ છે આમ તો, પણ તાળીઓ ખાસ કરીને. હે, આ અત્યારે નોટ બંધી છે પણ તાળી બંધી નથી. હા, માટે કારણ કે અહીં આ અહીરોની વચ્ચે બાપ લગ્ન ગીત ગાવા એક બહુ મોટી વાત છે અને અમારા માટે ખૂબ સદભાગ્યની વાત છે કે આવો મહાભગીરથ અત્યારે આ સતત ત્રીજું વર્ષ આપણા સમાજ દ્વારા થઈ રહ્યું છે. 2015ની સાલમાં અને 16ની સાલમાં, મને લાગે છે કે 15ની સાલમાં ભાગવત કથા હતી બરાબર, અને 16ની સાલમાં આવું જ હતું સમૂહ લગ્ન, અને આજે 17ની સાલમાં પણ આ ભગીરથ એવું લગભગ 8 ને 6 14 લગ્ન ની આ મહાન આ કાર્ય નિમિત્તે લગ્ન ગીતો માટે આગળ વધીશું અમે. આજ શુભ દિન આંતરજાર નગર ને આગળ, આજ શુભ દિન આવ્યો મારે આંગણીએ, આજ શુભ દિન આવ્યો મારે આંગણીએ, કોઈ લાલ લાલ
લાલ લાલ વાસના માંડવડા બંધાવો, કોઈ નીલી પીળી જાતના માંડવડા બંધાવો, તોરણિયા બંધાવો. આપણે બધા યદુવંશી આપણા ઈષ્ટદેવ કૃષ્ણ પરમાત્મા એને યાદ કરીએ. રઘુવંશ ના આપણે રામચંદ્ર ભગવાનને યાદ કર્યા, અને આપણે યદુવંશી એટલે કૃષ્ણ ભગવાન, અને એક સરસ મજાની ફરમાઈશ અહીંથી અમે રજૂ કરીએ છીએ. આશા છે તમને મજા આવશે. કારાગ્રહે જન્મ લ્યો, એ કારાગ્રહે જન્મ લ્યો, એ કંસનો કિયો ઉદાર, હે કંસ મારી કરુણા કરી, અરે ઇને કૃષ્ણ કહાય, કંસ મારી એ કરુણા કરી, ઇને કૃષ્ણ કહાય, હે મનવત કરીને જોતા, હે શુદ્ધ પ્રેમ જાંકીતાએ, હે મનવત કરીને જોતા, શુદ્ધ પ્રેમ જાંકીતાએ, શુદ્ધ પ્રેમ જાંકીતાએ, હે અજ્ઞાન જીવ જાય, હે અજ્ઞાન જીવ જાય, જમણ જાય ધોરી જીવ જાય, જ્યાં મનડું જાય ધોળી કાળું કાળું કાળું, રાજ ગોરી ગોરી કાળું કાળું, રાજ ગોરી ગોરી શેખ નવલ કિશોરી,
લગ્નની વિધિ પ્રમાણે વરરાજા માંડવી આવે એનાથી પહેલાં પોખવાનું એટલે કે સીતાને તોરણ રામ પધાર્યા અને પછી વરરાજા જ્યારે માંડવે આવે ત્યારે એનું સ્વાગત કઈ રીતે કરે બધા સાજન વાજન આવો આ ગીતમાં સાંભળીએ વરરાજાનું સ્વાગત કઈ રીતે થાય છે સાંભળો ઊંજી સરણાઈ ઢોલ ત્રામા